તો હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. જ્યારે મિત્રો મુશ્કેલી આવે ને ત્યારે શું કામ આવે ખબર? આપણું જે જૂનું હોય ને જૂનું, એ કામ આવે. જોવા ટાણે જૂના જમાનાનું મશીન છે. આજથી કદાચ 10-15 વર્ષ પહેલાં લોકો મશીનથી કૂવામાંથી મશીનથી પાણી કાઢતા. બરાબર, થોડું કન્ફ્યુઝન થઈ ગયું વાંધો નહીં. પણ કૂવામાંથી મશીનથી પાણી કાઢતા, અને આજે એકચ્યુઅલી એવું થયું છે કે આપણે ડુંગળીને સોંપી તો દીધી, પણ 3 દિવસથી લાઇટ નથી, અને હજી કોઈ લાઇટનો અતો પતો નથી. તો ડુંગળી ભાઈ સોંપી દીધી હોય તો એને પાણી તો પાવું જ પડે. તો પાણી પાવા માટે આપણે શું કર્યું? જવો તમે, આપણે ભાઈ મશીનને શરૂ કરી દીધું છે, અને જુઓ આપણે ડુંગળી ડ્રીપમાં સોંપેલી છે, તમને આગળ બતાવું. બરાબર, પહેલાં તમને બતાવું મશીન. તો આ છે ભાઈ મશીન, અને મશીનથી જુઓ કૂવામાંથી પાણી બહાર આવી રહ્યું છે, અને આપણે ડ્રીપની અંદર એકચ્યુઅલી પાણી પાવાનું શરૂ છે ડુંગળીમાં. તો જુઓ તમે, આ પાણીનો કૂવો આપણો આખો ભીરો છે, અને આ મશીન દ્વારા કૂવાની અંદરથી પાણી આવી રહ્યું છે. તમને બતાવું વ્યવસ્થિત. બરાબર, જુઓ તમે કે કૂવાની અંદર પંખો છે ને પાણી પર લાડ દીધું છે, અને અટાણે જુઓ આપણે મશીનથી પાણી કાઢી રહ્યા છીએ કૂવાની અંદરથી. જયારે લાઇટ ન હોય ને ત્યારે આ બહુ સાંભળ્યો ભાઈ, લાઇટ નું તો કઈ નક્કી ન હોય ત્યારે આવે. 3 દિવસથી લાઇટ એકચ્યુઅલી નથી, અને ક્યારે આવશે કઈ નક્કી નથી. કેમ કે ભાઈ થાંભલા ભાંગી ગયેલા છે, તો થાંભલા રિપેર થાય ને ત્યારે લાઇટ આવે. ત્યાં સુધી મને લાગે ડુંગળીમાં પાણી ન પાવ્યું હોય ને ડુંગળી બધી બફાઈ જાય પૂરું ફેલ. તો મિક્સર હતું તો જો પાણી પીવા મળ્યું છે, અને પાણી પણ બહુ હરખી રીતે પી રહ્યું છે. બહુ વાંધો કઈ છે નહીં, લાડ બધી ડુંગળી કઈ છે નહીં, વીઘાની ડુંગળી છે એટલે પી જાય. તો ભાઈ જુઓ, અહીંથી આપણે લેન નાખેલી છે, અને બે બાજુ જુઓ છે આપણે ડ્રીપની ભૂંગળિયું આ રીતનું ફિટિંગ છે. આમાં પાછું લહણ સાપેલું છે મારા વાલા, આપણે લહણ તો જોઈ ખાવા. અહીંયા છે પાછું ફિલ્ટર, અહીંયા પાછું ફિલ્ટરનો કાંટો જ છે, પણ પ્રેશર નહીં આવે. એનું કારણ એ છે કે મશીન શરૂ છે એટલે પ્રેશર ન આવે. મોટરનું પાણી આવતું હોય ને તો કદાચ પ્રેશર તમને થોડું ઘણું બતાવત, પણ આમાં નહીં બતાય. તો જુઓ પાણી આવી રહ્યું છે ને ભાઈ, જોરદાર કાંઈ ઘટે. પણ જો કદાચ આપણે લાઇટની વાટે રહી ને તો આની અંદર ડુંગળી તો બધી પૂરી થઈ જાય. કેમ કે ભાઈ 2 દિવસ તો આને થઈ ગયા સોંપાણી, અને કાલે આખો દી ફિટિંગ કર્યું, અને 3 દિવસથી લાઇટ નથી ને આજે નથી પાછી, એવું બધું છે. બાકી પીવા તો મીડું છે, નહીં વાંધો આવે. 2-3 કલાકની અંદર બધું હાવ પી જાય, પૂરું થઈ જાય કામકાજ, એટલે વાંધો નહીં આવે. તો ભાઈ આવું અઘરું કામ છે લેટનું, લેટ ન હોય ને ત્યારે આવું મશીન હોય ને ભાઈ એ બહુ કામ આવે. જો અટાણે આપણે હેન્ડલ મેટ દીધું, શરૂ થઈ ગયું, પાણી આવવા મળ્યું, આપણું શું કહેવાય ડુંગળી આપણે પીવા મળી, એટલે આપણું કામ ન અટવાય. આમ તો ભાઈ હોવાના કાંઠે એક મશીન તો હોવું જ જોઈએ. તો ક્યારેક ક્યારેક ટાઈમ આવે યાર, આપણે ક્યારેક જો માલઢોર રાખતા હોય તો લેટ બેટ વીજ ગયું હોય, તો આપણે પાણીની કુંડી ભર્યું હોય તો આપણે કાયમ આવે. તો એવું બધું છે, મશીન ભાઈ રાખશો બધા. આમાં કેમ કે થોડુંક એવું કંઈક મહેનત કરવી પડે વધારે, અઘરું છે એમ તો. જો કે આપણે એક અહીં એક ઠેકાણે જ છે, બીએ છે, પણ એ કાંઈ હરું બરું નથી. એ ભાઈ આપણો ડુંગળીનો રોપ, પછી આપણે સોંપવાની છે ડુંગળી, બાકી છે હજી. આપણે છે ને ભાઈ એકચ્યુઅલી આ ખેતરમાં આપણે ડુંગળી સોંપવાની છે હજી, તો એની અંદર 5 શૂઝ આપણે હકાર્યું છે, એટલે ટૂંકમાં હજી આપણે આની અંદર ખેડી રાખી. હજી વાર લાગશે આપણે આની અંદર ડુંગળી સોંપવાની. એની અંદર આપણે કરવાના છે કેરા, આડા આડા કેરા કરી અને ડુંગળી સોંપવાની છે. એકચ્યુઅલી આમાં આપણે ડ્રીપ નહીં નાખીએ એવું છે ભાઈ. આ વખતે ડુંગળી સોંપવાનું થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે આ વખતે જેથી દિવાળી આવી ગઈ છે, એટલે દિવાળી વહી હતી ને ગઈ ભાઈ. બરાબર, હું તમને કહી દઉં ને, દિવાળી વહી ગઈ. અને બીજું એ કે ગયા વર્ષે જેથી ડુંગળી દિવાળીના દિવસ છે, હું તમને કહું કે ડુંગળીના પાળા નહોતા દેખાતા, એવી મોટી મોટી ડુંગળી થઈ ગઈ હતી, અને હજી તો મારા ભાઈની અંદર ઢેફા છે. તો આ કેદી થઈ રહે બધું, શું લાગે તમને ભાઈ? જ્યારે મને કોમેન્ટ કરજો ને ભાઈ, ડુંગળી આ વખતે થઈ જાય કે પછી બધી બધું રહેવાનું થાય, ડુંગળી નહીં થાય ને ભાવે નહીં આવે ને તો સારું રોડ ઉપર જવું જોઈએ, ભીખ મગવાનો જ આવી પડે. કાંઈ વાંધો નહીં, ડુંગળી કહેવાય મારા વાલા. આ તો પછી એના 2000 આવી હોય તો પાછું 3 કાઢ નાખે, એટલે આપણે 2000ની વાટે સોંપતા હોઈએ છીએ, પણ 2-3 થી આવીએ તો ઘણું યાર, લાટ એટલા તો ખૂટે નહીં. યા ગઈ વડગમ વડગમ યા 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 ય